नमस्कार नवजीवन ट्रस्ट परिवार वती हूँ राम मोरी आप सबनु हार्दिक स्वागत करूँ छू। नवजीवन टॉक्स एक एवी जगह जहाँ सर्जक अने भावक मुखोमुख थाय छे अने सर्जक जे कई लख्यू छे अने लखवा माटे जे कई जीव्या छे ए एक एक क्षण अपनी सामे खुल्ली करे छे, खुल्ली मूके छे। आत्मकथा तो सर्जक लखता लखशे पण एनी एक बारी आ प्रकारनी श्रेणी द्वारा खुल्ली मूकवामां आवे। पण आजे जे सर्जक पधार्या छे એમણે તો પોતાની આત્મકથા લખી છે। એક હતો વિનેશ। આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા નવલકથાકાર, નિબંધકાર, વાર્તાકાર, અનુવાદક વિનેશ અંતાણી। આદરણીય વિનેશભાઈને વિનંતી કરીશ કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। વિનેશ અંતાણીના સર્જનમાં તમે જુઓ કચ્છનો આ સાહિત્યકાર, આ સર્જક પોતાના સર્જનને અને કચ્છ પૂરતું મર્યાદિત નથી રાખ્યું। કચ્છથી ઉઘડેલી આ કલમ દેશ પરદેશના વિસ્તારોને એની કથાઓમાં આવરી લે છે અને બહુ રસ પડે એમની કથાઓમાં। સામાન્ય રીતે જ્યારે પ્રયોગો થતા હોય ને કથામાં, ત્યારે એ પ્રયોગો કથાના ભોગે પણ ક્યારેક આવતા હોય છે, પણ ક્રિએટિવિટીના ભોગે તો કથા નહીં અને કથાના ભોગે તો ક્રિએટિવિટી નહીં જ, એવું વિનેશ અંતાણીની કથાઓમાંથી પસાર થઈએ ત્યારે આપણને જાણવા મળે। જીવનના સાતમા દાયકામાં પ્રવેશ કર્યા પછી આ સર્જકની કલમમાં જ્યારે નવી નવી કથાઓ, નવા પુસ્તકો આવે ને એને તપાસીએ, વાંચીએ, ત્યારે અમે લખનારા મિત્રો જેને પોતાને પણ લેખક હોવાનું એક થોડુંક હોય ને કે હવે અમે લેખક છીએ, એવા લખનારા મિત્રો વાતો કરીએ ત્યારે થાય કે સાલું આ ઉંમરે પણ આમની પાસે કેવી કથાઓ આવે છે। અને એમ થાય કે જ્યારે જિંદગી આખી નામની નવલકથા વાંચીએ ત્યારે થાય કે આપણી પેઢીના સંબંધોને અને મૂંઝવણોને આ સર્જક કેવી રીતે પામી શક્યા। તો સતત એમની દરેક કથાઓ આપણને વિસ્મય આપે છે। એવા સર્જક જેમની કથાઓ દરેક પેઢીને રસ જગાવે છે એમની કેફિયત આજે માણવાની છે। એમણે જે લખ્યું અને લખવા સાથે જે જીવ્યા એની ક્ષણો આપણે માણવાના છીએ। તો હું વધારે સમય નહીં લેતા આદરણીય વિનેશ અંતાણીને વિનંતી કરીશ કે આવે અને એમની કેફિયતનો આપણને પરિચય આપે। આદરણીય વિનેશ અંતાણી, સમય જોવા માટે અહીં એટલા બધા મહાનુભાવો બેઠા છે કે મને શોષ પડવા લાગ્યો એટલે મેં પાણી પીધું પહેલાં। પ્રિય રઘુવીરભાઈ, વિવેકભાઈ, રામ, નવજીવન ટ્રસ્ટના અધિકારીઓ અને કાર્યકરો અને આપશો, દાળવડા ખાવાની આ મોસમમાં આપ સૌ અહીંયા આવ્યા, એમાંય જ્યારે વરસાદથી વધારે તો રસ્તા ધોવાઈ જશે એવો ભય હોય ત્યારે, એ માટે હું આપ સૌને વંદન કરું છું। અત્યારે એટલા બધા પરિચિત ચહેરાઓ છે મારી સામે કે જાણે હું મારી સાથે જ મારા વિશેની વાત કરવાનો હોઉં એવું લાગે છે। અઘરું છે પોતાના વિશે બોલવું, મારા પ્રિય હિન્દીના લેખક, વાર્તાકાર, નવલકથાકાર નિર્મલ વર્માની એક વાર્તા છે, બહુ સુંદર વાર્તા છે, કિસી અલગ રોશની મેં, એનું મુખ્ય પાત્ર કોસ્તા, એને પોતાનો દેશ છોડવો પડે છે અને એ એક પારકા દેશમાં બાર ચલાવે છે। એ ક્યારેક પોતાના વિશે વિચારતો હોય ત્યારે એને એક એના નાનપણનું એક દૃશ્ય એને યાદ આવે। એ રવિવારેની સવારે
ચર્ચમાં એની માની સાથે ગયો છે અને ત્યાં બેઠો બેઠો બધું જોયા કરે છે. અનેક મીણબત્તીઓ ચર્ચની નિરવતા એ બધામાં. પછી નિર્મલજીએ લખ્યું છે કે એ વખતે કોસ્તાને ખબર નહોતી કે એની સાથે ભવિષ્યમાં શું બનવાનું છે. કોસ્તાને જે પ્રશ્ન થયો હશે એ આપણા બધાને જ થાય. એક સમય એવો હોય છે કે આમ તો દરેક ક્ષણ એવી હોય છે કે આપણી સાથે શું બનવાનું છે એની આપણે ખબર હોતી નથી. આજે જ્યારે મારે મારા વિશે વાત કરવાની છે ત્યારે હું 75-76 વર્ષની સામે છેડે પહોંચીને મને જોઉં છું તો મને શું દેખાય છે? મને દેખાય છે કે મારા જીવનમાં આવેલા દરેક મુકામ પર એક વિનેશ ઊભો છે અને એક વિનેશોને હું જોઈ શકું છું કે અલગ અલગ પડાવ પર ઊભેલા એ બધા જ વિનેશોમાંથી હું બન્યો છું. અત્યારે જે આપની સમક્ષ ઊભો રહીને પોતાની કેફિયત આપે છે એ વિનેશ હું એમાંથી જ બન્યો છું. હું જ્યારે મારી સ્મૃતિકથા લખતો હતો ત્યારે એક હતો વિનેશ એવું મને નામ સૂજ્યું તો મારા મિત્ર તુષાર શુક્લે વાંધો ઉઠાવ્યો કે હતો કેમ, વિનેશ તો હજી છે. પણ મેં કહ્યું જે હતો વિનેશ અથવા જે વિનેશો હતા એમાંથી હું બનેલો છું, એટલે દરેક પડાવ પર હું મને જોતો રહું છું. તું પાછળ વળીને જોઉં તો મને શું દેખાય છે? જ્યાં હું 3 વર્ષની ઉંમરથી 17 વર્ષની ઉંમર સુધી જ્યાં રહ્યો એ કચ્છનું નખત્રાણા ગામ, ભુજથી 32 માઇલ દૂર હું 3 વર્ષની ઉંમરે ગયો અને 17મા વર્ષે ભુજ છોડીને નખત્રાણા છોડીને પાછો આવ્યો. મને લાગે છે કે એ ગામે મને બધું જ આપ્યું. મારા સંવેદનો ગળ્યા. માણસ તો હું મોટો બન્યો માણસના અર્થમાં, પણ ત્યાં મારું ધીરે ધીરે બનતું ગયું હતું. એટલે હું તો ઘણીવાર એવું કહેતો હોઉં છું કે એ નખત્રાણા ગામમાં મને જે મળ્યું એ બધું મેં ફિક્સ ડિપોઝિટમાં રાખી દીધું છે અને અત્યાર સુધી હું એનો વ્યાજ ખાધા કરું છું. એ ગામે મને એટલું બધું આપ્યું. તો હું જોઉં છું કે એ ગામની શેરીઓમાં અડવા પગે, ખુલ્લા પગે, ખાખી ચડી, ધોળો ખમીસ પહેરીને દોડતો એક છોકરો, કોઈ જ કારણ વગર અહીંથી ત્યાં ઉનાળાના વેકેશનમાં પાદરમાં લીમડાની ડાળીઓ પર બપોર ગાળતો એક છોકરો. મારો પહેલો મિત્ર અભલો, અમે 4-5 વર્ષના જ હશું. તો અમે એક ડેલીમાં લાંબુ આંગણું હતું, એમાં બધા ઘર, એમાં અમે રમતા હોઈએ ત્યારે અબલાની દાદીમાં હતા જાનુમાં. એ વૃદ્ધ જાનુમાના સફેદ વાળના ઘૂંચણા પડ્યા હોય, અબલો એને ઉપાડી લેતો અને એક ડબ્બીમાં, છીંકણીની ડબ્બીમાં, જાનુમાની છીંકણીની ડબ્બી કટાઈ ખાઈ ખાધેલી હોય એમાં એ વાળના, સફેદ વાળના ઘૂંચણા ભરી રાખતો અને મને કહેતો જરા મોટા થયા પછી કે આ એક દિવસ છે ને આ વાળ સોનાના બની જશે. હવે સમજાય છે કે એક અદ્ભુત વાત હતી.
મને એ વખતે નહીં સમજાયું હોય, પણ હવે આ જ્યારે વાત કરું છું ત્યારે મને સમજાય છે કે દરેક સર્જકે સફેદ વાળના ઘૂંચરાને સોનાના બનાવવાના હોય છે. એ અબલું. પછી મને દેખાય છે ઓસરીમાં મારા પિતાજી પાસે ભણવા આવેલા છોકરા, નાના નાના ટાબરિયા, હું પણ એમની સાથે ભણવા બેસતો, પણ ભણવા એમની સાથે બેસીને ભણવું એ કરતાં એ છોકરાઓ શું કરે છે એ જોવામાં મને વધારે રસ પડતો, જેથી હું મારા પિતાજીને ફરિયાદ કરી શકું અને મારા પિતાજી એ છોકરાને માથામાં પાછળથી ટપલી મારે એનો મને બહુ આનંદ આવતો. મેં હમણાં જ 15 દિવસ પહેલાંના રવિવારે મારી બા વિશે વાત કરવાની હતી ત્યારે મીઠા પાણીના કુએ મારી બા જ હતી ત્યારે હું એની સાથે જ હતો. ત્યારે પણ મેં એમ કહ્યું હતું કે મેં એક વખત કૂવામાં કાંકરો નાખ્યો હતો ત્યારે મારી બાએ કહ્યું હતું કે આ તે નાખ્યો, મેં કહ્યું હા, તો કે ન નખાય, કૂવામાં કાંકરા નાખીને તો આંખ બીજા આવતા જન્મે આંખથી કાઢવો પડે. હું જ્યારે ચંડીગઢ હતો એની હું વાત કરીશ ત્યારે તો મને થયું હતું કે આવતા જન્મની ક્યાં વાત છે, મેં તો આ જન્મમાં પણ મારી આંખથી કાંકરા કૂવામાંથી કાઢ્યા છે. ત્યાંના મેળા, નવરાત્રિ, મેળામાં બાની સાડીનો છેડો પકડીને હું ફરતો. એક વખત મને એક રમકડું લેવાનું મન થયું હતું, શિયાળનું રમકડું હતું, ન લઈ આપ્યું. પછી કજિયા કર્યા મેં એ રાતે, હું જમ્યા વગર ઊંઘી પણ ગયો. તો બા પછી બીજે દિવસે મને લઈ ગઈ મેળામાં, એ રમકડું મને અપાવ્યું. પછી મને કહ્યું કે એમાં આટલું બધું રડવાનું શું, જો મેં તને આપ્યું ને મોઢું મોઢું પણ મળ્યું તો ખરું ને તને. એ જ વાત જ્યારે મારો અને પુષ્પાનો સંબંધ ભુજમાં શરૂ થયો અને પછી લગ્ન માટે એ ના પાડતી હતી અને પછી જ્યારે હા પાડી ત્યારે પણ મને એ જ વાત યાદ આવી હતી કે એણે જેમ મને કહ્યું હતું ને કે મોઢું મોઢું પણ જો તને મળ્યું ને એમ. કદાચ મોઢું મોઢું મળતું હશે એ વધારે ગમતું હશે. આમ કહીને મેં કાઉન્સમાં રમકડાની વાત પછી જે મેં દૃષ્ટાંત આપ્યો એને પણ આ વાત લાગુ પડે છે. નવરાત્રિનું મને બહુ જ આકર્ષણ, પણ એક સાથે સાથે બીજી પણ એક વાત બનતી કે નવરાત્રિમાં જ્યારે સાંજે સ્ત્રીઓ ગરબા લે અને સાંજે અમારા ઘરની સામે અંબાજીનું બહુચરાજીનું મંદિર હતું એમાં પુરુષો ગરબી લે, ગરબી ખૂંદે, તો હું ઢોલી પાસે જ ઊભો હું સામે. મને બહુ જ મન થાય કે હું પણ એના જેમ ઢોલ વગાડું, પણ એ તો ન જ આપે અડવા. પછી એ જ્યારે બીડી પીવા કે પેશાબ બેશાબ કરવા જાય ત્યારે હું 2-3 થાપ મારી લઉં. ગામમાં કોઈનો વરઘોડો નીકળ્યો હોય ત્યારે પણ હું ઢોલીની સાથે સાથે જ ચાલતો જતો હું એના જ લયમાં. મને ઢોલક લેવાની બહુ ઈચ્છા હતી, ફરીથી રિપીટ કરું છું 15 દિવસ પહેલાંની વાત, પણ મારા બા બાપુજીએ મને ઢોલક ન લઈ આપી. મારો એક મિત્ર હતો ઇસ્માઇલ કરીને, અમે લોકો નખત્રાણામાં જેમાં વરસાદમાં પાણી આવે એને છેલો કહે, ત્યાં છેલો, એમાં ધૂળ ભરાયેલી હતો. શરદ પૂનમની રાતે અમે ત્યાં બેઠા હોઈએ અને કોઈ ફ્લ્યુટ વગાડતું હોય, કોઈ ગાતું હોય, અને એક અમારો ઇસ્માઇલ કરીને એક મિત્ર હતો, એ ઢોલક વગાડે. હું એને કહું કે ઇસ્માઇલ મને વગાડવા આપને, એ મને ના આપે. પછી આમ ગાવા વગાડવાનું પૂરું થાય, રાત થઈ ગયો હોય એટલે એ ઢોલકની કડી ઉતારી નાખે, પછી મને કે લે વગાડ.
પણ મેં કહું બોધું ઢોલક વગાડીને હું શું કરું, મેં ક્યારે ઢોલક બોધું વગાડ્યું નથી. મને ઓરી નીકળ્યા હતા, હું નાનો હતો ત્યારે બહુ વરસ્યા હતા ઓરી. તો જરાક મોટો થયો ને પછી બાએ મને કહ્યું કે મને તો બીક હતી કે તારા મોઢા ઉપર ડાઘા ન રહી જાય તો સારું. પછી હું ક્યારેક વિચારું કે અરીસામાં જોતું હું ત્યારે જોઉં કે મને જો ઓરીના ડાઘા રહી ગયા હોત તો હું કેવો લાગતો હોત. નથી પડવા દીધા ડાઘા. પારદર્શક જીવવાની કોશિશ કરી છે, શબ્દોને પણ વધારે ને વધારે પારદર્શક બનાવવાની કોશિશ કરી છે. ચોખ્ખું જીવ્યો છું અને બહુ જ પ્રેમથી જીવ્યો છું. એનો અર્થ એમ નથી કે જીવનમાં સંઘર્ષો નથી આવે, પણ એ સંઘર્ષોમાં મને શબ્દોએ બચાવ્યો છે, શબ્દોએ મને ટકાવી રાખ્યો છે. ઉગાર્યો તો છે જ, પણ મને માણસ બનાવે છે. હું હંમેશા એવું માનું છું કે દરેક સર્જક, સાહિત્ય સર્જક કે કોઈ પણ કલાકાર, એના શબ્દોથી એની દરેક આકૃતિ પછી જો એ અંદરથી વિકાસ પામ્યો ન હોય તો એનો લખવાનો કશો જ અર્થ નથી. મને આનંદ છે કે મારી દરેક કૃતિમાં મેં પાડેલા શબ્દોએ મને સાચવ્યો છે અને મને માણસ બનાવ્યો છે. અમારા ગામમાં બહુરૂપી, નટડા, રામલીલા વગેરે વાળા બહુ આવતા. હું તો બહુરૂપી આવ્યો હું ત્યારે એની પાછળ પાછળ ફરિયાદ કરું, એ રોજ જાત જાતના વેસ્ટ લે. હવે તો બહુરૂપી નવી પેઢીને તો જોવા પણ નહીં મળે, તો એ જાત જાતના વેસ્ટ લે. અને મને આશ્ચર્ય થાય કે આ એ જ માણસ છે, અને પાછો એ બપોર પછી એ ગામના બજારની ઓટલા ઉપર બેઠો હોય ત્યારે એ પોતાના વેશમાં હોય. ત્યારે મને એમ થાય કે આ જે કાલે મહાકાળી બન્યો તો એ આજે સવારે મહાકાળી બન્યો તો એ જ આ માણસ છે. અથવા તો દિયર ભોજાઈનો વેશ કાઢ્યો હોય તો એ જ આ માણસ છે. મને બહુ નવાઈ લાગતી, હું એને જોયા કરું. રામલીલાવાળા આવ્યા હોય ત્યારે અમારા લક્ષ્મીનારાયણ મંદિરના ચોકમાં રાતે રામલીલાના ખેલ પડે, એ તો દિવસો સુધી ચાલે રામલીલા, તો અમારી શાળાની સામે જ ધર્મશાળા હતી, એમાં એ લોકોનો ઉતારો હોય, તો શાળામાંથી છૂટીને અમે ત્યાં જઈએ તો બધા જ ત્યાં પુરુષો જ બેઠા હોય. કોઈ પાને રમતું હોય, કોઈ મોટા દેગડામાં રસોઈ બનાવતું હોય, કોઈ આડું પડ્યું હોય. પછી રાતે રામલીલા જોવે જઈએ ત્યારે સ્ટેજ ઉપર સીતા, મંદોદરી, શૂર્પણખા અને એ બધા રામાયણના સ્ત્રી પાત્રોને જોઈને મને નવાઈ લાગી કે આ સ્ત્રીઓ ક્યાંથી આવી. એકવાર તો એવું થયું હતું કે હું આમ, મને હનુમાનનું બહુ આકર્ષણ બધા બાળકોને હોય, તો એ હું સ્ટેજની પાછળ આમ ફરતો ફરતો ગયો તો હનુમાન બીડી પીતા હતા. અને રાવણ સીતાના ખભા ઉપર હાથ રાખીને ઊભો હતો. પછી અમારે ત્યાં નવરાત્રિમાં 9-9 દિવસ રાત્રે નાટક થાય, એના રિહર્સલથી માંડીને અને રિહર્સલ દરમિયાન પેટ્રોમેક્સમાં હવા ભરવાથી માંડીને ચાના ઓર્ડર આપવા સુધીનું કામ એ અમે છોકરાઓ બધા કરતા, બહુ આનંદ આવતો એમાં. નવરાત્રિ હોય ત્યારે મુંબઈથી એક કબુ શેઠના મોટા ભાઈ દર નવરાત્રિ આવતા, એ બધો ખર્ચો એ જ ઉપાડે. અને અમારા પાદરના શંકરના મંદિરના આગળ મોટો ઓટલો હતો અથવા સત્યનારાયણનો ચોક હતો, ત્યાં સ્ટેજ હોય અને એમાં નાટક શરૂ થાય. જાત જાતનું નાટક ભજવાય. એકવાર એક નાટક ચાલતું હતું,
જેમાં પૃથ્વીરાજ ચૌહાણ સંયુક્તાનું અપહરણ કરી જાય છે. તો સંયુક્તાના પિતા જયસિંહ એને પૃથ્વીરાજ સાથે વેર, એટલે એને સ્વયંવરમાં એને બોલાવ્યો નહોતો, બલ્કે એનું અપમાન કરવા માટે દરવાન તરીકે એનું પૂતળું મૂક્યું હતું. પણ સંયુક્તા તો હાર લઈ અને ફરતી ફરતી બધા રાજાઓ પાસેથી ફરતી ફરતી એ દરવાનના ગળામાં જ હાર પહેરાવે છે, દેકારો મચી જાય છે, અને ત્યાં જ હાક પાડતો પેલો પૃથ્વીરાજ એ પાછળથી આવે છે અને સંયુક્તાનું અપહરણ કરી જાય છે. એ વખતે પુરુષો આ બાજુ બેઠા હોય અને સ્ત્રીઓ આ બાજુ બેઠી હોય, એટલે હું મારી બા પાસે બેઠો હતો, અમે બધા ધૂળમાં જ બેઠા હોઈએ, અને અમારી બાજુમાં એક કામવાળી જેવી સ્ત્રી અને એણે બિછાવેલા ઘાઘરા પર એનો દીકરો અડધો ઊંઘી ગયેલો, લગભગ ઊંઘી જ ગયો હતો, માત્ર ખમીસ અને નીચે કંઈ નહીં એવી રીતે સૂતો હતો, ત્યાં પહેલાં જે હાક પાડીને એની સાથે જે જાગી ગયો, અને જાગતાની સાથે એણે જોયું તો એને માને કહ્યું કે મામા નેતા હિતા અધા, મામા જો તો આ તો બાપુજી. એક જ ક્ષણમાં સ્ટેજ ઉપરનો પૃથ્વીરાજ નાટકનો નાયક એ આનો બાપ બની ગયો. મને લાગે છે કે આ બધા પ્રસંગો એવા હતા કે જેમાંથી જે મેક બિલીવની આખી જે વાત છે, જીવનનું વાસ્તવ અને અકાલાનું વાસ્તવ, એ બે વચ્ચેના ભેદ મને સમજાવવા લાગ્યા છે. અમારા ગામમાં વિચરતી જનજાતિના લોકો આવતા, ગાડા ભરીને આવ્યા હોય, ગાડામાં બધો એમનો માલ સામાન હોય, ફાનસ લટકતો હોય, ને એ લોકો બધું આવીને આવે અને ગામનું પાદર પાર કરીને ગામની બીજી તરફ એક ધૂળમ નામનો ડુંગર હતો, એની નીચે તળેટીમાં એ લોકો પોતાનો ઉતારો કરતા. મને એમનો બહુ જ આકર્ષણ, હું સાંજ પડીને દફતર ફેંકીને હું ત્યાં જાઉં તો જોઉં તો સવારે તો હજી એ લોકો આવતા હતા, ત્યાં સુધી દિવસ દરમિયાન એ લોકોએ રાવટી બાવટી નાખી દીધી હોય, ચૂલા ખોદાઈ ગયા હોય, ખાટલા પથરાઈ ગયા હોય, પુરુષો બેસીને હુક્કા ચલમ પીતા હોય, ઘેરવાળા ઘાઘરા પહેરીને સ્ત્રીઓ આવ જા કરતી હોય, રસોઈ બનતી હોય. મને સુગંધ યાદ છે એની, રોટલાની અને ડુંગળીના શાકની, અને હું દૂર બેસીને એ લોકોને જોયા કરું. બીજા દિવસે એ લોકો એમનું કામ ચાલુ કરી દે, લોખંડના રસોડામાં કામ આવે એવા ચીપિયા ને પકડ ને પેલા એવું બધું એ લોકો બનાવે ને બજારમાં જઈને વેચે. પછી થોડા દિવસો પછી હું એક સાંજે જ્યારે જાઉં ત્યારે ત્યાં કશું જ ન હોય, એ લોકોએ પાડેલા ચૂલા પરના એ ત્યાં જે એના કાળા ડાઘ પડી ગયા હોય, એ લોકો જે રાવટ્યું કે જે તંબુ તાણ્યા હોય એના ખૂંટાના ખીલા હોય, એ લોકોની ગાયો ભેંસો બકરીઓની લીંડી છાણ વગેરે પડી હોય ને કશું જ ન હોય, આ બધું જ વેરાન થઈ ગયું હોય. હું બહુ ઉદાસ થઈ જતો. એ લોકો અચાનક આવ્યા ને અચાનક ચાલ્યા ગયા. રબારીઓ આવતા દેખાય, ઊંટ ઉપર બેઠા હોય, ઊંધા ખાટલા નાખ્યા હોય, ત્યાં પણ ફાનસ લટકતા હોય, સ્ત્રીઓ બેઠી હોય ને બધું, એ લોકો રબારીઓ ટિપિકલ એ લોકોનો વેશ પહેરીને આવતા હોય. વિવેકભાઈ તો એમના ફોટા પણ પાડ્યા છે એવા. ત્યાં કચ્છીમાં રબારીઓ માટે કહેવત છે કે ઊંટમાંથી ઉતારા, ઊંઠ એટલે ઊંટ, એમના ઉતારા જ ઊંટમાંથી હોય, ફરતા રહે, આવે રોકાય ચાલે જાય, ક્યાંથી આવ્યા ક્યાં ગયા કશી જ ખબર ન પડે. ત્યારે મને ખબર નહોતી કે મારે પણ આ બધા લોકોની જેમ, વિચરતી જનજાતિના લોકોની જેમ, મારે મારા જીવનમાં 10-15 વર્ષ એવા આવશે
કે જેને મારે એક શહેરમાંથી બીજા શહેરમાં રખડતા રહેવું પડશે. શક્ય છે કે મારી કાફળો નવલકથાના મૂળ પણ ત્યાંથી પડ્યા હોય. અપરૂટ થઈ જવાની જે આખી વાત છે કાફલોમાં, અને મારામાં પણ એક અપરૂટ થઈ જવાનો એક ભાવ છે, એ કદાચ એમાંથી આવ્યો છે. અને મેં જે પહેલાં ઢોલીની વાત કરી ને, ઢોલ વગાડતો હું કોઈ પણ વખતે નાનપણથી માંડીને અત્યાર સુધી ક્યાંય પણ ઢોલ વાગતો સાંભળું ને, સારા પ્રસંગે પણ, હું અંદરથી ઉદાસ થઈ જાઉં. મારાથી 6-7 વર્ષ મોટી બેન હતી, એ 22 વર્ષને થઈ ત્યારે બીજી સુવાળોમાં એ મૃત્યુ પામી. હું ત્યારે 16 વર્ષનો હતો. એને અમે ભુજ લઈ ગયા હતા અને ભુજની હોસ્પિટલમાં એ અવસાન પામી. પછી એને બધી વિધિઓ પતાવીને અમે 15 દિવસ પછી નખત્રાણા પાછા આવતા હતા બસમાં, ત્યારે સ્વાભાવિક રીતે અમે બધા જ એના શોકમાં ઉદાસ હતા. પણ જેમ જેમ બસ સ્ટેશન નજીક આવતું ગયું ને, તેમ તેમ મને એક વિચાર આવતો ગયો કે એ જ્યારે ગઈને ત્યારે અચાનક જવું પડ્યું હતું, એટલે જે ખાટલા પર સૂતી એની ચાદર વગેરે બધી આમ અડધી નીચે અને અડધી એવી રીતે બધું જ એમને એમ પડ્યું હશે, એને દવાઓ આમ તેમ પડી હશે, એના જે દીકરો જન્મ્યો તેનો ગોળીઓ ને બધું જ, બધી જ એની નિશાનીઓ એમને એમ હશે. તો બા ને બાપુ જ્યાં કેમ જોઈ શકશે, ઘરમાં આવશે ત્યારે. એટલે મેં બીજું કશું જ ન કર્યું, મારા બાપુજી પાસેથી ઘરની ચાવી લીધી, દોડતો દોડતો શેરીઓ વટાવતો મારે ઘેર ગયો અને મેં ઘરનું તાળું ખોલી અને બધી નિશાનીઓ ખાટલો ઉપાડી લીધો, બધી વસ્તુઓ સગે વગે કરી નાખી, જેથી મારા મા બાપને એ આવતાની સાથે એ દૃશ્ય દેખાય નહીં. મેં એમને તો બચાવી લીધા જોતા, પણ એ ક્ષણોમાં મારી સાથે જે વીત્યું એનું શું? મને લાગે છે કે એક ક્ષણે હું મારું બાળપણ અને કિશોરાવસ્થા વટાવીને પહેલીવાર પુખ્ત પુરુષ બન્યો હતો. દુઃખ આપણને માંજે છે, દુઃખ આપણને સાબદા કરે છે, દુઃખ આપણને આવનારા દુઃખો સહન કરવાની તાકાત આપે છે, એવું બધું મને સમજાતું ગયું હતું. મને જાત જાતની ગંધ આવે. સાંજે ગાયો અને ભેંસો પાછી આવતી હોય એનું ધણ, ત્યારે એમાંથી એ લોકો એ ધણની વાસ, ત્યાં ખેતરોના વાડા પર અમુક સિઝનમાં સુંદર સુગંધિત ફૂલો ઉગતા પોતા હથેળી જેવડા, એની સુગંધ, તડકે નાખેલા ગાદલા ગોદડાની ગંધ. અમે કાપડિયાની દુકાને કાપડ લેવા ગયા હોય ત્યારે એના તાકાઓ ખોલે ત્યારે એની ગંધ. અમારે ત્યાં એક દાળિયા શેકવા વાળો હતો, મમરા દાળિયાવાળો, એ જ્યારે શેકતો હોય ત્યારે એની ગંધ. કંદોઈની દુકાન પાસેથી પસાર થતો હોય ત્યારે તાજા ઉતરતા ગાંઠિયાની ગંધ, વરસાદની ગંધ. શિયાળાની પણ મને ગંધ આવે, જાત જાતની ગંધ. અને પછી ભૂજ પહોંચ્યો હું 17 વર્ષની ઉંમરે, ત્યાર પછી તો મને છોકરીઓને પણ ગંધ આવવા લાગી હતી. આ બધી ગંધો મારી અંદર સચવાતી રહી છે. મને મારા માતા પિતાએ ઢોલકને લઈ આપ્યું, પણ પછી એક દિવસ બાના આગ્રહથી મારા પિતાજીએ મને 6.5 આનાની એક ઇન્ડિપેન આપી. મેં એ વાત પણ કરી હતી, તો ત્યારે એમણે મને કહ્યું હતું કે ઇન્ડિપેન સાચવીને વાપરજે. મને આનંદ છે કે મેં હજી સુધી મેં ઇન્ડિપેન સાચવીને વાપરી છે. પણ પછી મને ધીરે ધીરે સમજાતું ગયું હતું કે ઢોલક વગાડવી, ઢોલ વગાડો અને લખવું એ બે અલગ વાત નથી, બંનેનો એક પોતાનો લય હોય છે, જે આપણા લોહીના લોહીના
લય સાથે જોડાતો જતો હોય. મને ઢોલક વગાડવા ન મળ્યું પણ લય મારી અંદર સચવાયો. મેં પ્રયત્ન કર્યો છે કે એ લય મારા ગદ્યમાં ઉતરે અને જીવનને પણ એ રીતે લયબદ્ધ રાખવાની કોશિશ કરી છે. એટલે આ બધું જ મને ઘડતું ગયું હતું. બહુ ટૂંકાળમાં વાત કરું છું, મારા પિતાજી ત્યાં શિક્ષક હતા, પણ ત્યાં ફરતું પુસ્તકાલય ચાલતું. એમાં દર 15-20 દિવસે નવી પુસ્તકોની ટ્રંક આવે ને જૂના વંચાઈ ગયેલા પુસ્તકો બીજા ગામ જાય, તો એ ટ્રંક આવે ને ત્યારે એ ખોલવાનું કામ મારું. હું ખોલું ને એમાંથી જે પુસ્તકો આવે એને ખોલી ખોલીને સૂંઘું. જૂના પુસ્તકોની ગંધ પણ આમાં આવે, નવા પુસ્તકોની ગંધ પણ. હું વાંચ્યો ને પછી બાને જઈને કહ્યું કે બા આજે આટલી હતી ચોપડી આવે, એટલે બાઈમાંથી કહે કે આ લઈ આવજે, આ લઈ આવજે, આ લઈ આવજે, અને પછી વાંચું. મને યાદ છે અમારા ઘરના આંગણામાં ડામચીઓ રાખ્યો હતો. ડામચીઓ શબ્દો એ કેટલાક લોકો માટે નવો હશે, પણ ડામચીઓ હતો. એના પર સૂતા સૂતા મેં રમણલાલ દેસાઈની ગ્રામલક્ષ્મીના ચાર ભાગ મેં 2 દિવસમાં વાંચ્યા હતા. એટલે આ બધું વાંચન ત્યાં થતું ગયું અને એ રીતે મારું બનતા બનતું ગયું. હું 9 વર્ષનો હતો ત્યારે એ વખતે મુંબઈથી જનશક્તિ નામનું છાપું નીકળતું. ત્યાં દર સોમવારે, મોટેભાગે દર સોમવારે બાળ વિભાગ આવતો. એમાં એક વખતે એ લોકોએ બાળ કાવ્યની સ્પર્ધા રાખેલી. એમાં કોઈ વિષય આપ્યો હતો કે મેં લખ્યો એ મને ખબર નથી, પણ મેં મારા અણગણ અક્ષરે, કાચા પાચા પાકા અક્ષરે એક મિનિમાસીનું પાત્ર લઈને મેં કાવ્ય લખ્યું અને એમાં એ લોકો 3 ઇનામ આપવાના હતા. તો એ મને એ ઇનામ ન મળ્યા 3માંથી, પણ મને પ્રોત્સાહન ઇનામ તરીકે મારી એ મારું બાળ કાવ્ય એ લોકોએ જનશક્તિમાં છાપ્યું. હું રાજીનો રેડ થઈ ગયો હતો, વારે વારે મારું નામ વાંચ્યું. કવિતા કરતાં તો વધારે વાર મેં મારું નામ વાંચ્યું હતું, એમ ભાઈબંધોને બતાવી આવું ને આને તેને. બાએ કહ્યું કે વાહ વાહ બહુ સારું. એટલે મેં કહ્યું તમે વખાણ તો કર્યા પણ મને ઇનામ ના આપ્યું, તો બોલ ને તને શું જોયું છે. મેં કહ્યું ઢોલક લઈ આપો. એક ઢોલક તો કે લેવાતી હશે, તું કંઈ પેલો છો ઢોલી છો કે વરઘોડામાં વગાડવાનો છો. એ વખતે મેં બાને જવાબ નહોતો આપ્યો, પણ મારા મોટા દીકરા મીતના જ્યારે ભુજમાં લગ્ન થયા ત્યારે વેવાઈના માંડવી અમે પહોંચ્યા ત્યારે જે 3 જણા જો ઢોલ વગાડતા હતા મોટા મોટા, એમાંના એક જણ પાસેથી મેં ઢોલ ઉતારી મારા ગળામાં નાખ્યો અને મેં છડે ચોક ઢોલ વગાડ્યો ત્યાં. અને મેં બાને કહ્યું જો વગાડ્યો ને ઢોલ, તે તારા દીકરાને ના આપ્યો પણ મેં મારા દીકરાના લગ્નમાં મેં ઢોલ વગાડ્યો. એ મિનિમાસ્ટર કવિતા લખીને ત્યાર પછી એ વખતે અમૃત ગાયલ ત્યાં ભુજમાં હતા, તો એમના શૂળ અને સમણા ગઝલ સંગ્રહ પહેલો એ વાંચવામાં આવેલો હતો. એની અસરમાં આવી ગયો. અમૃત ગાયલને જોયા તો પછી, આ નખત્રાનામાં તો ત્યારની વાત છે, તો હું પણ ગઝલો લખવા માંડ્યો. 14-15 વર્ષને વય વિરહની ગઝલો, પ્રેમની ગઝલો, પ્રેમિકા ન મળ્યો એના કારણે અભાવથી અભાવની ગઝલો, ગીતો પણ લખી. પનિયારી જાય ને પનઘટ ઉપર ને એવા બધા ગીતો પણ લખી. એ કવિતાઓ મારી એ વખતે માનસિંહજી બાલર પથિક સામે ચલાવતા, એમાં એક કવિતાઓને ગઝલો છપાઈ. લેખક બનવાની ઈચ્છા બહુ નાનપણથી જાગવા માંડી હશે, જાગ હતી. ચોર પછી ધીરે ધીરે કવિતા મારામાં ગંઠાતી ગઈ. હું બહુ મજાકમાં ક્યારેક કહું કે આપણા ઘણા મોટા આ કવિઓના સદનસીબે મેં પછી વધારે કવિતાઓ ન લખી, પણ એક કવિતાનો લય
પણ ઢોલના લઈ જો મારા લોહીમાં ગંઠાતો ગયો. મારા મારો પ્રોઝ વાંચીને ઘણા મિત્રો એમ કહે છે કે તમારામાં આમ કવિતાની છાંટ દેખાય છે, તો એ કદાચ જે મારી અંદર ગંઠાઈ ગયેલી કવિતા એ રીતે બહાર નીકળતી હશે. મેં પહેલી બે વાર્તા જે લખી એની વાત કરું, એ બંને વાર્તાઓ મહેંદી નામના એ વખતના સામયિકમાં, વાર્તા સામયિકમાં છપાતી મહેંદી. એમાં પહેલી વાર્તા હતી જે મારી છપાઈ, એ ખારો સાગર ખારા આંસુ. હજી 16 વર્ષનો પણ નહોતો થયો. એમાં એનો જે વાર્તાનાયક છે એની પ્રિયતમા એના જીવનમાં એને મળી શકશે નહીં એવી પરિસ્થિતિ જ્યારે સ્પષ્ટ થઈ ગઈ ત્યારે ખૂબ જ ઉદાસ છે, દુઃખી છે, અને સાગર કિનારે ઊભો છે અને એના આંખમાંથી આંસુ ટપકે છે અને એ આંસુ એના હોઠ ઉપર આવે છે ત્યારે એને એ આંસુનો સ્વાદ ખારો અને દરિયાનું પાણી મોઢા મળે છે તો એનો પણ સ્વાદ ખારો. એમ કરીને ખારો સાગર ખારા આંસુ એ વાર્તા મારી પહેલી વાર જે લખીને છપાઈ. બીજી વાર્તાનું નામ હતું છપરપગી. એ રઘુભાઈ એમાં એક ગામમાં જે પેલું બનતું હોય છે, એક સ્ત્રીને છપરપગી કહીને લોકો વગાવતા અને એને બહુ હેરાન કરતા ને એવું બધું કરતા, એ સ્ત્રીની વ્યથા વિશેની વાત હતી. એમાં આપણે જોઈએ કે એ બે શરૂઆતની વાર્તાઓમાં એકમાં સંવેદનનું તત્વ પ્રમુખ હતું અને બીજામાં સામાજિક વલણ હતું. કોણ જાણે કેમ સામાજિક વલણવાળી વાર્તાઓ લખવાનું મારું વેણ સુકાતું ગયું અને હું ખારો સાગર ખારા આંસુવાળી માર્ગે હું આગળ વધ્યો. એટલે એ બે વાર્તાઓનું આ રીતે પણ મહત્વ. મેં જ્યારે ભુજમાં આવીને બહુ વધારે ગંભીરતાથી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું ત્યારે સુરેશ જોશીનું એમણે સર્જિત પ્રયોગશીલ વાતાવરણ એ લોકો પોતે પણ ન સમજી શકે એવું લખે, એટલે હું પણ એના ચાળે ચાળીને હું પણ લખવા માંડ્યો. મને પણ પછી મને બહુ મૂંઝારો થતો કે અને એમાં કશું સમજાય નહીં, છતાં પણ આમ પેલી વાર્તાઓ લખવા કર્યું તો એ બધી વાર્તાઓનો પ્રયોગ કર્યા. એક મારી ગૂંચ નામની વાર્તા ગુજરાત સમાચારના એ વખતે રવિવારના પૂર્તિમાં છપાઈ હતી, ગૂંચ. પણ પછી મને થતું ગયું કે હું પોતે પણ જે સમજતો નથી આ હું શું લખું છું, આ બધા ઉછીના ભાવો, એકલતા અને આ જગતમાં અસ્તિત્વનો કંઈ અર્થ નથી ને મીઠા છે બધું, અર્થહીન છે બધું ને એવું બધું જે ભાવ છે એમાં હું ક્યાં છું? હું તો કચ્છના રણનો માણસ છું. કચ્છનું રણ આખો દિવસ ધોમ ધખે પર રાત પડે ત્યારે એમાં ઝાકળ વરસે અને સવારે એ જ રણની જમીન ભીની થઈ ગઈ હોય, એ રણની જમીનની ભીનાશ મારામાં ઉતરી છે. તો હું તો આ તો બધા ઉછીના ભાવો લખેલા કરીને કરું છું, તો આ બધાનો અર્થ શું છે? એટલે મેં પડખું ફેરવ્યું, મેં મધ્યમ માર્ગ અપનાવ્યો. જે ઘટના લોપની વાત જે આપણે ત્યાં મને લાગે છે બરાબર સમજાય નહીં અને ઘટના વિચ્છેદ વગેરેની જે આખી વાત ચાલી એ તો મને મંજૂર જ નહોતું અને સમસંવેદન મારી અમે લખેલો વાચકો સુધી ન પહોંચે તો એની અમને પરવા નથી એવું જે મિથ્યાભિમાન હતું ને એની સાથે પણ હું સંબંધ નહોતો. દરેક લેખક દરેક સર્જક એનો અક્ષર વાચક સુધી પહોંચવા માટે જ પાડતો હોય છે. અત્યારે પણ હું મારા ઘરના ખૂણામાં બેસી અને ટેબલ ઉપર બેસી એકલો એકલો લખતો હું ત્યારે તો મારી સામે કોરો કાગળ અને એમાં સડસડાટ ચાલતી ઇન્ડિપેન્ડ હોય, મારા અને કાગળની વચ્ચે કે મારી વાર્તાની વચ્ચે કે મારી નવલકથાની વચ્ચે કોઈ ન હોય, પણ એ વાર્તા જ્યારે થઈ જાય અને જ્યારે પ્રકાશિત થાય અથવા એનું પુસ્તક થાય ત્યારે મારી એવી લાગણી છે કે મારી વાર્તાઓ અને મારી નવલકથાઓ જાતે જેણે અભિસાર કરવા નીકળે છે એ પોતે જ પોતાના પ્રેમી વાચકોને શોધતી શોધતી એ લોકો સુધી પહોંચે છે.
અને ત્યારે એક આખું વર્તુળ પૂરું થાય. હું સર્જનને મનથી મન સુધીની યાત્રા કહું છું. એટલે લેખકના મનમાંથી જે જન્મ્યું હોય એ વાચકના મન સુધી યથાતથ પહોંચે, એ જ સંવેદન. મને મારી કેટલીક મારી વાર્તાઓ કે નવલકથાઓ વાંચીને ઘણા લોકો ફરિયાદ કરે કે તમને અમને રડાવો છો. હું કહું પણ બરાબર છે, પણ હું પણ રડું છું લખતા લખતા, એનું શું? તો એ જે સમસંવેદન છે ને, અમે અમારા ઘરમાં એક નિયમ છે કે મેં આખા દિવસ દરમિયાન લખ્યું હોય, વાર્તા લખી હોય તો આખી, અને જે નવલકથા લખતો તો આખા દિવસમાં જે લખ્યું હોય એ અમે સાથે બેસીને વાંચીએ. પુષ્પા આકાશવાણીમાં એનાઉન્સર ખૂબ સરસ અવાજ ધરાવે છે, રેડિયો નાટકની પણ કલાકાર સ્ટેજ પર નાટક કર્યા છે, એટલે ખૂબ સુંદર વાંચે. અમે બધા સાંભળીએ, નાનો પૌત્ર કે પૌત્રી હોય એ લોકો પણ બેસવાનું, એ લોકો પણ સાંભળે. એનાથી જ્યાં મને લાગે કે આ મારા ગદ્યનો લય ખોડંગાય છે કે આ બરાબર નથી થયું, તો એની ચર્ચા પણ થાય ને એ બધું સુધારી. તો એ બાબત આપણે સમજાય કે આપણે જે કરવા ધાર્યું છે એ બીજા સુધી પહોંચે છે કે કેમ. આ લાલચ છે, આ મારી ગરજ છે કે હું જે લખું એ મારા વાંચકો સુધી પહોંચે, મારી કૃતિ અભિસાર કરે, એના પ્રેમીઓને શોધે, એ લોકોના પડખામાં બેસે, એ લોકોના હૃદયમાં ઉતરે, એ ગરજ છે લેખક તરીકેની. અને એ ગરજ હું ક્યારેય ચૂકવા માગતો હતો. મારી કોઈ કૃતિનો કોઈને ન ગમે તો હું ચૂપ બેસી રહું, પણ એના કોઈ વખાણ કરે તો હું બહુ રાજી થાઉં. હજી પણ લગભગ 50-55 પુસ્તકો થયા પછી પણ હજી નવું પુસ્તક આવે ત્યારે મને એ જ થ્રીલ થાય છે કે જ્યારે પહેલી વખત મારું નગરવાસી નવલકથા છપાઈને આવી હતી, એ જ થ્રીલ છે. એ થ્રીલ જ્યાં સુધી છે ત્યાં સુધી મને લાગે છે કે હું લખતો રહી શકીશ. અને દરેક કૃતિ તમે જ્યારે લખવા માંડો, માફ કરજો હું રઘુભાઈના હાજરીમાં બોલું છું, કે ત્યારે આપણે લખવા માંડીએ ત્યારે આગળ લખેલી કૃતિનો કોઈ અનુભવ એમાં કામ આવતો નથી. તમે એ વખતે નવી કૃતિ વખતે તમે નવા જ લેખકો છો, બિન અનુભવી લેખકો જેવો છો, આગળનો કોઈ અનુભવ એમાં કામ આવતો. અને એ જો અનુભવ કામે લાગતો હતો તો મારા યુવાન વાર્તાકારોને હું ઘણી વખત કહું કે ક્યારે પણ વાર્તાને ડાબા હાથનો ખેલ નહીં સમજતા. દરેક વાર્તાનો પોતપોતાનો પડકાર હોય છે, પોતપોતાની ચેલેન્જીસ હોય છે, અને એ ચેલેન્જ ઉપાડવાની જો તમારામાં શક્તિ જે રહી હશે તો તમે વાર્તા પૂરી કરી શકશો ને સારી રીતે લખી શકશો. એ શરત પાડવી પડે. તો એ પણ પ્રયોગશીલ વાતાવરણમાં જે મારો મુંજારો હતો એમાંથી મેં આ રસ્તો કાઢ્યો, એ માર્ગે વાર્તાઓ લખી. અને એ વખતે નવનીત અને સમર્પણ બે અલગ હતા. તો સમર્પણમાં ઘનશ્યામભાઈએ, એક તો હરેન્દ્રભાઈ પણ હતા એમાં, ઘનશ્યામભાઈ, તો એમણે એ વાર્તાઓ છાપવાનું શરૂ કર્યું. આ બહુ મોટું મને લિફ્ટ હતી. સમર્પણમાં વાર્તાઓ તમારી છાપવા માંડે એટલે તમને એમ થાય કે ના, આપણે કંઈક છીએ. મારી પહેલી નવલકથા નગરવાસી. મારી સાથે એવું બન્યું છે કે હું એના માટે ચમત્કાર જેવો શબ્દ નહીં વાપરું, પણ કશુંક એવું બને કે અચાનક ઘટનાનો અંદર વિસ્ફોટ થાય અને આખી જ કૃતિ મારા મનમાં આવે. તો નગરવાસી લખી એ પહેલાં તો મેં થોડી વાર્તાઓ લખી હતી ને આ બધી છપાતી હતી. તો હું ભુજમાં, મને તાવ આવ્યો હતો, તો હું એક અમારા ડૉક્ટર પંચોલીની હોસ્પિટલમાં બેઠો હતો. ઊંચા પગથિયાવાળી હોસ્પિટલ હતી અને ડૉક્ટરની રાહ જોતો હતો ત્યારે એનું જે હાફ ડોરો એમાંથી એક ઊંચો જથ બનીનો એ ઉપરથી ડોકાયો અને એની બનીને ભાષામાં કહ્યું છે કે ડાક્ટર સાહેબ છે, આટલું જ બન્યું હતું. એ ભુજ નગરમાં આવેલા આગંતુકને જોતાની સાથે જ મારા મનમાં નગરવાસી નવલકથા સ્પષ્ટ થઈ ગયેલી હતી. આ ચમત્કાર એટલા માટે નથી કે એ વખતે તો એ સ્પષ્ટ થઈ હતી, પણ મારા મનમાં તો એ ચાલતું જ રહેતું હશે જે મારા હું પણ એનાથી સભાન નહીં હોઉં, પણ એ તો ચાલતું જ રહેતું હશે. એ નગરવાસીમાં પ્રયોગશીલ વલણ હતું. એમાં એકલા રહેતા એકલા પડી ગયેલા પુરુષની કથા છે.
અને એણે તો પોતાનું નામ પણ ભૂસી નાખ્યું છે, પોતાના નગરને એટલો બધો પ્રેમ કરે કે એને નગરવાસી કહે. ત્યાર પછી બીજી નવલકથા એકાંત દ્વીપ લખી, એમાં પણ એ જ પ્રકારનું પ્રયોગશીલ વલણ અપનાવ્યું હતું. ત્યાર પછી હું 3 વર્ષ સુધી કશું લખી શક્યો નહીં, કારણ કે મેં જે પહેલી મૂંઝવણ કહીએ કે આમાંનું કશું જ મારું નથી, હું વિચ્છિન્ન કેવી રીતે હોઈ શકું, હું તો પરિવાર મિત્રો અને મારા સમાજને બધાને પ્રેમ કરું છું, હું તો બધાએ મને સાચવ્યો છે, હું બધા સાથે જોડાયેલો છું, તો જે હું નથી એ જ જો હું લખલક કર્યા કરું તો એમાં મારી પ્રામાણિકતા કઈ? એટલે મેં ન લખ્યું, 3 વર્ષ સુધી ન લખ્યું. પછી અમે ઉટી ગયા હતા, તો ઉટીથી નીચે ઉતર્યા ત્યારે મેટ્યુપાલમ નામનું એક શહેર આવે કરિકર તરફની સાઈડમાં, એક ગામ. સાંજના ભાગમાં પહોંચ્યા હતા અને અમારે જવાની હતી એ ટ્રેન, અમે જરા મોડા પડ્યા હતા, એ નીકળી ગઈ હતી. એટલે અમે આખી રાત એના ઉજ્જળ પ્લેટફોર્મ પર અમે લોકો બેસી રહ્યા, હું, પુષ્પા, મિત અને સેતુ નાના. પહાડનું પાછળ પહાડ આખું ઉટીનું જે અમે ઉતરીને આવ્યા હતા, ત્યાં કોઈ જ નહોતું, નિર્જન પ્લેટફોર્મ સ્ટેશન. હું પ્લેટફોર્મ પર ફરતો હતો ત્યાં સામેથી એક પોલિયોગ્રસ્ત બાઈ ઘસડાતી ઘસડાતી સામેથી આવતી દેખાઈ. એ મારી બાજુમાંથી પસાર થઈ ગયું, હું એની બાજુમાંથી પસાર થઈ ગયો. જરા આગળ જઈને મેં પાછળ જોયું તો એ પણ મને પાછળ વળીને જોતી હતી. મને એ વખતે ખબર નહોતી કે મારી પલાશ પણ નવલકથા મને પાછળ વળીને જોઈ રહી છે. કોઈ પણ જાતના કારણ વગર આ ઘટના સાથે કશો જ સંબંધ નથી, એવી પલાશવન નવલકથા લખી જેમાં મેં અપનાવેલો મધ્યમ માર્ગ મને કામ આવ્યો, ઘટનાઓનું દોદડા પણ કાઢી નાખ્યું, ઘટના રાખી, ઘટનાને સંવેદનનું વધારેમાં વધારે રૂપ મળે એ પ્રકારની કોશિશ કરી, અને એ પલાશવન છપાઈ ત્યારે એને બહુ સારો આવકાર મળ્યો. પલાશવનમાં એક મુદ્દો એવો હતો કે ભૂતકાળમાં એકબીજાને પ્રેમ કરતા નાયક નાયિકા મળી શક્યા ન હોય અને બીજી વ્યક્તિઓ સાથે જોડાવવું પડ્યું હોય, એ લોકોને એમનું ન હોવું જીવનમાં એ સતત અખરતું રહે છે, એને કારણે એમને જે મળ્યું છે એનો પણ આનંદ એ લોકો માણી શકતા નથી, પ્રેમ માણી શકતા નથી, એવી કથાનો એક અંશ. એ લખી દીધી પછી મને વિચાર આવ્યો કે શું આવું જ બને, શું એવું ન બને કે એક સમયે એક ઉંમરે પ્રેમ કરનારા યુવક અને યુવતી સાથે મળી ન શકે, સાથે મળીને જીવી ન શકે, એક ન થઈ શકે, છતાં એમના જીવનમાં જે પાત્રો આવે એ પણ એમનું જીવન સભર બનાવે, શું એવું ન બને? પછી રજનીગંધા ફિલ્મ, મનુ ભંડારીની યહી સચ હૈ વાર્તા, તો એમાં પણ એવું જ છે, બે પુરુષની જ વાત છે અને એમાં જે પૂર્વ પ્રેમી છે એ પાછો આવે છે ત્યારે આને પસંદગી કરવાનું છે કે અત્યારનો પ્રેમી કે પૂર્વ પ્રેમી, એમાં પછી એ અત્યારના પ્રેમીની આંગળી મૂકીને જાણે કે પસંદગી કરે છે, યહી સચ હૈ. હું એના અંત સાથે સંમત નહોતો. એવું ન બને કે આ પણ હોય ને આ પણ હોય, પ્રેમ તમને અભિભાજિત કરી દે. એવું ન બને કે તમારા જીવનમાં બનેલી પ્રેમની ઘટનાઓ તમારા પ્રેમના ભાવને વધારે વધારે સમૃદ્ધ કરતી જતી હોય, એવા પ્રશ્નો હતા મનમાં. હું લાંબુ નથી કરતો ને, તો એમાં હું એ વખતે આકાશવાણી ભુજમાં હતો અને અમારે એ વખતે યાદ હતો રેડિયો નાટક સપ્તાહ થતું દર વર્ષે, એમાં ગુજરાતના અને મુંબઈના સ્ટેશન એ લોકો વર્ષનું શ્રેષ્ઠ નાટક રજૂ કરતા. એ વખતે ચંદ્રકાંત ભટ્ટ જે પેલા લોક સાહિત્યના બહુ મોટા, એમને જે આકાશવાણી રાજકોટને સમૃદ્ધ બનાવી લોક સાહિત્યથી, એ ત્યાં સ્ટેશન ડાયરેક્ટર હતા. મને કે વિનેશ આ વખતે નાટક તારે લખવાનું છે. મેં કહ્યું સારું, પણ આપણે એનું નામ આપી દેવાનું છે, તારી સિનોપ્સિસ આપી દેવાની છે.
તો તું મને અડધા કલાકમાં આપી જા. મેં કહું પણ ભરસાબ હું એવી રીતે કેમ કર્યું, ના તો એ અગમે તે કરતા આપવું પડશે, હું આજે જ મારે એ લોકોને મોકલું છું. એટલે હું બેઠો હતો. અમારા ગામમાં ભુજમાં એલએમ પોમલ હતા ફોટોગ્રાફર, બહુ મોટા, એમનો સાવન નામનો બંગલો હતો. તો એમને ત્યાં કલાકારો આવે ત્યાં એની ગોષ્ઠી થાય અને બધા કાર્યક્રમો થાય ને એવું બધું કરે, એમને બહુ શોખ એવો. તો એકવાર બચુભાઈ ગઢવી આપણા સૌરાષ્ટ્રના બહુ મોટા લોકવાર્તાકાર એ ત્યાં આવ્યા હતા, એ અહીંયા હતા અને હું છેવાડે બેઠો હતો. એમની વાતચીતમાં વારંવાર સૌરાષ્ટ્રનો આ શબ્દ પ્રયોગ કરે, પછી એની માયલીપા આમ થયું, પછી એની માયલીપા આમ થયું. ત્યાં બેઠી બેઠી મને થયું કે માયલીપા માલીપા એ અંગ્રેજી વિધિન શબ્દ માટે ઉપયુક્ત બહુ યોગ્ય શબ્દ છે એનો અનુવાદ વિધિન માટે માલીપા. એટલે મેં બીજી સવારે જઈને વરસાદને કહ્યું કે વરસાદ મારું નાટક નામ માલીપા. તો મને કે ભલે પણ તું એનો આ સિનોપ્સિસ, મેં કહ્યું એ તો હું તમને ગમે તે લખી નાખીશ, એમ કરીને જે આવ્યું તો એ મેં લખી નાખ્યું. પણ એક વસ્તુ નક્કી થઈ ગઈ હતી કે વિધિન જે ચાલતું હશે એનું આ નાટક બનશે રેડિયો નાટક. રેડિયો સપ્તાહ શરૂ થવાના બહુ ઓછા દિવસો બાકી હતા, ત્યાં સુધી મારા મનમાં એનું થીમ આવ્યું નહોતું, માત્ર નામ જ હતું. અને હું મૂંઝાતો હતો ત્યારે શિયાળાની રાતે, આ જાન્યુઆરીમાં રેડિયો નાટક સપ્તાહ થવાનું હતું. તો એ રાતે એક રાતે અમે કચ્છની ઠંડીમાં લગભગ 10-11 વાગે હું ને પુષ્પા ચાલવા માટે જવા નીકળ્યા. તો અમારા ઘરનું એક પાથલું બારણું પણ હતું રસ્તા પર પડતું, ત્યાં અમારી થોડીક એ વખતે પોસાઈ શકે એવી 15-20 ચોપડીઓ તો મૂકેલી હતી. એમાંથી હેનરિક બ્યોલનો એક વાર્તા સંગ્રહ આમ જ આ તૈયાર થતી હતી, એ સમજી શકાય છે વાર લાગે. તો એ ચોપડી કાઢી અને મેં એનું પાનું ખોલ્યું. જો હું જે ચમત્કારવાળી જે વાત કરું છું કે જેનું ચમત્કાર નથી કહેતો, એ ખોલ્યું અને જે ડાબા હાથે જે નવી વાર્તા શરૂ થતી હતી અને વાર્તાનું નામ હતું પાર્ટિંગ, છૂટા પડવું. રઘુભાઈ એક ક્ષણે માલીપા નાટકનું કે જેના પરથી પાછળથી હું પ્રિયજન લખવાનો હતો એ વાર્તાનું આખે આખું કથા વસ્તુ મારામાં અવતર્યું. એટલું જ નહીં, એનું છેલ્લું વાક્ય પણ જ્યારે નિકેત અને ચારુ બીજી વાર છૂટા પડે છે ત્યારે ચારુ કહે છે કે નિકેત તું આ જાય છે ને ત્યારે મને એવું લાગે છે જાણે દિવાકર બીજી વાર મૃત્યુ પામી રહ્યા છે, દિવાકર એના પતિ. એ વાક્ય સહિત આવ્યું. પછી રસ્તામાં જતાં મેં પુષ્પાને મારા ખેંગાર પાર્ક સુધી પહોંચતા પહોંચતા આખી વાત કહી. પાછા આવ્યા, અમારો પાનવાળો પઠાણ પાનવાળો હતો, એની પાસે આ 302 પડીકા બંધાવ્યા, ધોયેલી લુંગી કાઢી, સફેદ બાંડિયું કાઢ્યું અને એ રાતથી મેં માલીપા લખવાનું શરૂ કર્યું અને 2 દિવસમાં એ નાટક લખાઈ ગયું. એ મેં પ્રોડ્યુસ કર્યું, ચારુનું પાત્ર પુષ્પાએ ભજવ્યું હતું. એમાં 2 પાત્રો છે ને, નિકેતની પ્રિયતમા ચારુ અને એની પત્ની ઉમા. તો મને કોઈ પુષ્પાનો પરિચય પૂછે તો હું એમ કહું કે એ મારી ચારુ પણ છે અને ઉમા પણ છે, કહું એમ રાજી થાય. તો એનીવે એ નાટક બહુ જ વખણાયું, બહુ જ ગમ્યું લોકોને. અને એ બીજે દિવસે એ નાટક બ્રોડકાસ્ટ થયું અને બીજે દિવસે હું જતો હતો બહાર, ત્યારે અમારી નાતના 2 રિટાયર્ડ પોસ્ટમાસ્ટર ત્યાંથી પાછા, પોસ્ટમાસ્ટર એટલે પોસ્ટમાસ્ટર એટલે સંવેદનશીલતાની શક્યતાઓ જ આપણે કાઢી નાખીએ, તો એ લોકો પસાર થતા મને ઊભો રહે, એ છોકરા ઊભો રહે. એના હાથમાં બંકોડો હતો લાકડી, મારી છાતી ઉપર હાથ મૂક્યો કે કાલ તારે રાતે તારું નાટક સાંભળ્યું, તું મને એમ કે તને અમારી ખબર કેમ પડી ગઈ, અમારી વાતની તને કેમ ખબર પડી ગઈ. એટલે કાકો જો પેલું એક મારું રેડિયો નાટક કૃતિ એના પ્રેમીને શોધી કાઢ્યો હતો. પછી તો એવા જ પ્રકારના પહેલાં, એટલે પછી મને વિચાર થયો કે હું આના પરથી નાટક લખી શકું, આ નવલકથા લખી શકું. આખું થીમ તૈયાર હતું, છતાં
મેં ઓફિસમાંથી 5 દિવસની રજા લીધી, શનિ રવિની રજા સાથે. એક અઠવાડિયામાં તો હું આ પૂરું કરી નાખીશ એમ કરીને બેઠો પાછો. એ જ રીતે તમાકુ બમાકુ બાજુમાં રાખીને ઇસ્ત્રીવાળી લુંગીને બાંડિયું પહેરીને મેં તો લખવાનું શરૂ કર્યું. પણ સાહેબ પહેલું વાક્ય જ ના આવ્યું. જે આખું નાટકની સ્ક્રિપ્ટ તૈયાર છે, બધા પાત્રો છે, મારા મનમાં એનો કન્સેપ્ટ ક્લિયર છે. એટલે આ કેવી સર્જન પ્રક્રિયા, કેવી બધી છેતરામણી હોય છે, કેટલી બધી લુચ્ચી હોય છે, એનો એક પહેલું વાક્ય જ ના આવ્યું. હું બહુ મથ્યો. એનું કારણ છે કે છેલ્લું વાક્ય મને ખબર હતી કે નિકેત તું જાય છે ને મને એવું લાગે છે કે દિવાકર જાણે બીજી વાર મૃત્યુ પામી રહ્યા છે. આખી આખા નાટકમાં મેં દિવાકર અને નિકેતને ચારુ માટે અને નિકેત માટે ચારુ અને ઉમાને સમાંતરે રાખ્યા છે, એ એની શરત હતી. તો પહેલું વાક્ય પણ એવું જ આવવું જોઈએ કે જ્યાંથી એ લોકોનું સમાંતર હોવું શરૂ થઈ જાય. એટલે પહેલું દૃશ્ય મારે પહેલાં જ વાક્યમાં એવું કમ્પોઝ કરવું હતું કે ચારુ જુએ તો એને નિકેત પણ દેખાય અને દિવાકર પણ દેખાય, એવી ડિવાઇસ કરવાની હતી. એ આવી જ નહીં. આખો દિવસ એમાં ગયો, બીજો અડધો દિવસ ગયો. હું તો મૂંઝાયો કે મારી તો રજાઓ પૂરી થશે અને આજે હું બહુ ફાંકામાં હતો કે આ તો તૈયાર છે, હું તો લખી નાખીશ ફટફટ કરતો. એ તો થયું નહીં. એ ફાઇલ મારી એક બીજી પણ એ ટેવ હતી એ વખતે કે હું આમ મારા મનમાં કદ નક્કી હોય કે આમ હું આમ 120 પાના થશે એવું લાગે તો હું 121 પાના લઉં, ઉપર મારું નામ બામ લખ્યું હોય અને પછી બીજા પાનાથી શરૂ કરું. તો 120 પાનાની જે ફાઇલ હતી કોરી, એને મેં બંધ કરી અને બીજી 60 થી 70 પાના ઉપાડીને બીજી ફાઇલ તૈયાર કરી. માનશો નહીં, જે નવલકથાના થીમ વિશે મને કોઈ જ કલ્પના નહોતી એ નવલકથા મેં લખવાનું શરૂ કર્યું આસોપાલવ, અને સડસડાટ ઉતરતી ગઈ. જેના વિશે હું બધું જાણતો હતો એ નવલકથા આવી નહીં, પણ આસોપાલવ લખાતી ગઈ. 2.5 દિવસમાં મેં એ નવલકથા પૂરી કરી. પણ એ સમય દરમિયાન મારું જે અંદરથી જે કસરત થઈને, કસરત શબ્દ બરાબર નથી છતાં, એક જે ક્રિએટિવિટી જે ઉદ્દીપ્ત થઈને જાગૃત થઈને, એને કારણે આ ફાઇલ આસોપાલવ પૂરી કરી લીધા પછી ને ફાઇલ બાજુમાં રાખી પ્રિયજનની ફાઇલ ખોલી અને પહેલું જ વાક્ય આવી ગયું. અને એ 5.5-6 દિવસમાં એ નવલકથા મેં રાત દિવસ જાગીને મેં પૂરી કરી. પ્રિયજન અને આસોપાલવ 8 દિવસમાં લખાયેલી 2 નવલકથાઓ. એ જે ક્રિએટિવિટીનો જે પ્રવાહ આવ્યો હતો ને, જે ધોધ વયો હતો ને, એનું મને બહુ જ આશ્ચર્ય છે. અને જ્યારે એ વખતે તો અકાદમી નહોતી એટલે આ બધી તકલીફોમાં નહોતા, રાજ્ય સરકાર જ ઇનામો આપતી શ્રેષ્ઠ પુસ્તકોને. તો એમાં 1979નું જે પુસ્તકને ઇનામ મળ્યું એમાં પલાશવનને મળ્યું, અને 1980માં જે 3 કૃતિઓ, પહેલી બીજી ત્રીજી, એમાં પહેલી પ્રિયજન, બીજી વર્ષાબેન અડાલજાની ગાંઠ છૂટ્યાની વેળા, અને ત્રીજી આસોપાલવ. એટલે 2 વર્ષમાં 3 નવલકથાનું ઇનામ મળ્યું. ગમે છે ઇનામો મળે છે, ચોક્કસ ગમે છે. નથી મળતા ત્યારે ત્યાં સુધી રાહ નથી જોતો. હજી મને રણજીત રામ નથી મળ્યો, પણ હું રાહ નથી જોતો. પણ જ્યારે મળે ત્યારે ચોક્કસ આનંદ થાય, બાર સહજ આનંદ થાય. પેલો મિનિમાસી વાળો આવી જાય, એને પોતાનું નામ વારંવાર વાંચ્યું હતું ને, એ પ્રમાણિકતા છે. એમાં કંઈ છુપાવવાની જરૂર નથી. હું માણસ છું, સર્જક માત્ર માણસ હોય છે. એમ કરતાં કરતાં બધું આગળ ચાલ્યું. બધી નવલકથા વિશે તો વાત કરવાનું શક્ય નથી, પણ કાફલો લખી. કાફલોમાં આ જ પેલી વાતો આવી ત્યારે મને એ વાતનો આનંદ છે કે એ કાફલો રઘુરભાઈને ગમી, છતાં એમણે જન્મભૂમિ પ્રવાસીમાં એના વિશે એક મહત્ત્વનું વિચાર મૂક્યો અને કેટલાક નવલકથાકારો ને એ પ્રશ્ન એ લોકો સામે મૂક્યો કે તમે પણ આના વિશે વિચારો. એમાં રઘુરભાઈને એવું કહ્યું હતું કે બધી જ સર્જનશક્તિ એમાં ખર્ચાઈ હોય, છતાં જો પરિણામ વિધાયક ના આવ્યું હોય તો એ કેવું, એ એમનો એક મુદ્દો હતો અને બહુ યોગ્ય વિચારણા માગી લેવું. તો એ કાફલો પણ જ્યારે પ્રકાશિત થઈ ત્યારે પણ એક આખું જુદું, એટલે
મેં ગાંધીજીની જેમ એક ખભાઓ પ્રિયજન ઉપર ને એક ખભા કાફલો ઉપર રાખી અને હું ચાલતો રહ્યો. ઝાડ મેં ઘણું એવું કર્યું છે કે અલગ અલગ જગ્યાએથી મને મળે. જૈન ખત્રીની વાર્તા ધાળ, અમે જૈન ખત્રીનો સાહિત્ય પરિષદ તરફથી ત્યાં સેમિનાર કર્યો હતો 2 દિવસનો. એમાં ધાળ વાર્તા વિશે વાત થઈ ત્યારે રઘુવીરભાઈ જ કહ્યું હતું કે આ વાર્તા પરથી તો ફિલ્મ બની શકે, અને પરેશ નાયકે એ બીડું ઝડપી લીધું. કીર્તિભાઈ અને પરેશે મને એની પટકથા લખવાનું કહ્યું, એનું એડેપ્ટેશન કરવાનું ફિલ્મની સ્ક્રિપ્ટમાં. પણ અમે નક્કી કર્યું હતું કે જે કંઈ મારા મનમાં આવતું જશે ને એ બધું જ હું આખું લખતો જઈશ. નવા પાત્રો પણ આવે, આ બધું જ આવે, આ બધું જ થાય, નવી ઘટનાઓ પણ મુકાય. અને એમ કરીને મેં લાંબી પટકથા લખી. પછી પરેશે એના ઉપર કામ કર્યું એની રીતે. પણ એ એ મારી પાસે સ્ક્રિપ્ટ પડી હતી અને એ પટકથાને મેં નવલકથા રૂપે ધાર લખી. એટલે ખત્રીની આવી એક મહત્ત્વની વાર્તા, એના જેવો કેટલા રૂપાંતર થયા. એના પરથી પટકથા લખી, એના પરથી ફિલ્મ બની. એ નવલકથા પરથી અદિતિબેને મારી પાસે નાટક લખાવડાવ્યું અને ધાર નાટક કર્યું. તો એક એક એડેપ્ટેશન પ્રક્રિયા પર સતત ચાલતી રહી છે. મેં તો ઘણા રેડિયો નાટક સાહિત્ય કૃતિઓ પરથી પણ મેં એનું રૂપાંતર કર્યું છે. રઘુવરભાઈની લાગણી તો મારી પ્રિયમાં પ્રિય નવલકથા, તો એ એ નવલકથા પરથી પણ અમે રેડિયો નાટક કર્યું હતું. સ્ક્રિપ્ટ મેં લખ્યું હતું ને એ ભરત ચૌહાણે એનું પહેલું કર્યું હતું. તો એવા એવા બધા એડેપ્ટેશનના કામ પણ થતા રહ્યા. એ આ બધી પ્રોસેસ છે ને એ તમારી સાહિત્યિક તમારી સર્જકતાની ધાર કાઢતી જતી હોય છે. ક્યારેક શું બની આવશે, શું નીવડી નીપજી આવશે એની આપણે ખબર નથી હોતી. એ બધું થયું. મેં હમણાં દરિયો, રણ અને પહાડ એવી 3 લાંબી વાર્તાઓ કરી. એની અત્યારે વાત નથી કરવી, પણ એ લખી લીધા પછી મેં ઘણા વખતથી મારી સુલભા લખી, ત્યાર પછી મેં કોઈ નવલકથા નહોતી લખી. તો એક નવલકથા આવું આવું કરતી હતી. કોરોનાનો સમય આખો પૂરો થયો હતો ને એના એમાં જે કંઈ બન્યું એ બધું જ આપણા બધાની જેમ મારી અંદર સંચિત થતું જતું હતું. તો પછી મેં જો કોરોનામાં એવું બન્યું હતું કે લોકડાઉન વગેરેને કારણે કે કોરોનામાં લદાયેલા નિયમોને કારણે માણસ માણસથી અલગ થઈ ગયો હતો, અંતર પડી ગયું હતું. શારીરિક રીતે ફિઝિકલી બધા દૂર થઈ ગયા હતા. ત્યારે મને એક વિચાર આવ્યો કે એવું ન બને કે આ જ કોરોના અને આ લોકડાઉનને કારણે, કોરોનાના સમયના લોકડાઉનને કારણે વર્ષોથી વિખૂટા પડી ગયેલા પાત્રો નજીક આવે, આ લોકડાઉન જ એ લોકોને જોડે, શું એવું ન બને. તો એ કથાને લઈને મેં આ જે છેલ્લે અત્યાર સુધી નવલકથા લખી એ મેં કચ્છની પુરાતન કથાઓનું પણ પુનર્લેખન કર્યું છે અત્યારના સમયના સંદર્ભમાં. હવે ફરી પડખું બદલાયું છે. મેં લાંબી વાર્તાઓ લખીને મેં સ્પેસ શોધવાની કોશિશ કરી છે વાર્તાઓમાંથી. લાંબી વાર્તાઓ લખી, હવે માછલી અને હરકાંત જોશી જેવી નવી વેનની મારા માટે એ વાર્તાઓ અત્યારે આવવા લાગી છે, એનો સંગ્રહ આવશે. એટલે હું 76 વર્ષે પણ સર્જક તરીકે બુઢો નથી થયો. હું હિસાબ આપું છું મને, મારી જાતને, પહોંચે છે વાચકો સુધી. અને સતત કશુંક તાજગીપૂર્ણ ઘણું નથી થયું હોતું, એ તો શક્ય જ નથી. તમારી એક જે વીન પકડાઈ ગયો, તમારું જે અંદરનું જ બને, કે મારા મિત્રો કે તું તો માનવ સંબંધોના ની જ વાતો લઈને વાર્તાઓ લખે છે, મેં કહું બરાબર છે. પણ એને પણ હું સૂક્ષ્મતાથી તપાસું છું ને, સંવેદનથી તપાસું છું ને. આવી સંવેદનની ધાર બહુ ઓછા લેખકો કાઢી શકે છે, મારું આત્મશ્લાઘા પણ કાઉન્સમાં. એ એ એ એ શક્ય છે. મારું જે સંવેદન છે, મારું જે ચિત્તતંત્ર છે, જે હું છું એ એમાંથી શક્ય તેટલું પ્રગટ થતું રહે છે.
એક મેં વાત કરી છે ને શરૂઆતમાં કે જિંદગીના એક મુકામ પર ઊભા રહીને જાણે આપણે કેટલા બધા લોકો આપણા જીવનમાંથી ચાલ્યા ગયા હોય છે, કેટલા નવા લોકો આપણા પરિવારમાં પણ આવ્યા હોય છે, મિત્ર આવ્યા છે, બધું આવ્યું છે, અને હજી પણ કેટલાય લોકો આવવાના હોય છે. તો મેં એ બધાને એક કરીને જોવાનો પ્રયત્ન કર્યો છે, એ ત્રણ સમયને. તો શું બન્યું છે એ હું મારા ગોગરા અવાજે મને વાંચતા નહીં આવડે એમ રઘુભાઈ અને પુષ્પાની માફી માગીને વાંચું છું. હવે મને વિનુ કહીને બોલાવે એવા કેટલા બચ્યા. મને બાળપણમાં મને કેટલાક જણાને ઘરમાં ને મારી મા મને વિનુ કહેતી. હવે મને વિનુ કહીને બોલાવે એવા કેટલા બચ્યા. આ 75-76 વર્ષનું સંવેદન છે ઉંમરનું. પહેલાં હતા થોડા, પણ ઝાઝા જેવા હતા. એ હતા ત્યારે એમના વિના ચાલતું નહોતું. હવે નથી ત્યારે થાય છે કે જો ચાલી જ જાય છે ને, ચલાવી લેતા શીખી લેવું પડે છે. ક્યારેક થાય કે એ લોકો બહુ દૂર ચાલ્યા ગયા, પછી તરત થાય બહુ આગે નથી ગયા. ધીમેકથી હાકલ પાડું તે સાથે જ બધા ભેળા થઈ જશે, ભલે ને વર્ષોથી અલોપ થઈને બેઠા હોય, દેખાતા નથી એટલું જ, બાકી કોઈ ગયું નથી. આ દેખાય બા, એ જ મજબૂત બાંધો, ઉજળો વર્ણ, મોઢા પર દેખાતી કડપ પાછળ સંતાયેલું વાત્સલ્ય ક્યાં જાય છે? મને એની પીઠ દેખાય છે, છતાં હું એને બહારથી અને અંદરથી આખી આખી જોઈ શકું છું. કોઈક છોકરો એની પાછળ ઉઘાડા પગે દોડતો જતો દેખાય છે. કોણ છે એ છોરો? ખાખી ચડ્ડી, સફેદ ખમીસ. બા પાછળ જોયા વગર કહે છે, તો પગ ઝટ ઉપાડને વિનુ. ઓ તો એ જ છે વિનુ. શિરીના વળાંક પાસે વળી દેરાસર વટાવી સાંકડી બજારમાંથી થઈ આસુમલ ડાક્ટરનું 2 દરવાજાવાળું દવાખાનું પસાર કરી સોનીની દુકાન પાસેથી થઈ હનુમાનની દેરી સામે માથું નમાવતોકને વરસાદના પાણીથી છેલ્લામાં ઘસડે આવીને ધૂળ ફપ ફપ ઉડાડતો ભાગ્યો જાય છે. પણ જાય છે ક્યાં? બાની પાછળ. બા ક્યાં જાય છે બાને ખબર? કાં તો મીઠા પાણીના કૂએ, કાં તો ગુલાબ માસીને ઘેર પાપડ વણવા, કાં તો કોકના આભેણામાં, કાં તો બુધવારે બપોરના જનાના શોમાં ફિલ્મ જોવા જતી હશે, કાં તો ધોળા તળાવે કપડાં ધોવા, કાં તો વર્ષો પહેલાં એનાથી વહેલી ચાલી ગયેલી જુવાન દીકરીને મળવા. ઊભી તો રે બા, હું આવું છું તારી પાછળ, ભૂલી કે મને? હું વિનુ. એવા તો કેટલાય હાલ્યા જતા દેખાય છે, અને એક વિનુ બધાની પાછળ જવા તરસે છે. એની 70-71 વર્ષની સાંજ પછીની ઘડીઓમાં બીજી ક્ષણે ઊભા રહી જવું પડે છે. હાલ્યા ગયા છે એમની ઝડપને પહોંચી વળાય તેમ લાગતું નથી. શ્વાસ ચાલે છે એ જણ શ્વાસ લેવાનું અધૂરું છોડી ગયેલા લોકોની ઝડપને ક્યાંથી આંબી શકવાનો છે? શ્વાસ ચાલે છે એ જણ શ્વાસ લેવાનું અધૂરું છોડી ચાલ્યા ગયેલા લોકોની ઝડપને ક્યાં આંબી શકવાનો છે? ભલે એમને આંબી ન શકું, પણ યાદ તો કરી શકું ને. એ બધી વાતો જ્યારે હું એમની સાથે હતો, એમના ભેળો અને એ લોકો મારા ભેળા. આ કેવા ગયા હતા રામદીપીના મેળામાં? બા હું, બાપુજી હું, મોટી બેન હું, નાની બેન હું, એ બધા ભલે ને પોતપોતાની રીતે જુદા, પણ હું બધા ભેળો. મને તો એવું જ લાગે જાણે મેં આનો એ હાથ પકડ્યો છે અને ઓની આંગળી પકડી છે. એ દિવસોમાં હજી કેટલાય જણ આવવાના બાકી હતા. મારે આવનારા વર્ષોમાં એમના પણ હાથ પકડીને ચાલવાનું હતું. એ બધા પણ મારી બાજુમાં મારી પાછળ આગળ ચાલવાના હતા. તે વખતે એ આવનારા લોકો કોણ જાણે ક્યાં સંતાઈ બેઠા હશે, જેમ હવે નથી એ લોકો ક્યાંક અલોપ થઈ ગયા છે. કેવું નવાઈ જેવું નહીં? આપણું સમગ્ર હોય તે ક્યારે એકી સાથે એક જ સમયમાં આપણી સાથે ન હોય. કેવું નવાઈ જેવું નહીં? આપણું સમગ્ર હોય તે ક્યારે એકી સાથે એક જ સમયમાં આપણી સાથે ન હોય. એક સમય હતા એ, અત્યારે છે, અને પાછળથી આવ્યા એ લોકોએ
તે વખતે હોત ને તો કેવી મજા આવત. બધા મેળામાં ભેળા જાત, મારા દાદા, બા બાપુજી, મારી વહુ, મારા છોકરા, એમના છોકરા, બહેનો, બનેવીઓ, એમના સંતાનો, એમ અમારું લાવ લશ્કર. હું મારા દાદાજીની આંગળી પકડત, મારા પોતા મારા પોતરા પોતરી મારી આંગળી પકડત, બધા ભેળા ફરતા હોત મેળામાં ને બજારમાં ને બસમાં ને ભુજના ખેંગાર પાર્કમાં અને વડોદરામાં મકરપુરા રોડ ઉપર ને મુંબઈની લોકલ ટ્રેનમાં. ચંડીગઢમાં રહેવાનું થયું ત્યારે મારી સાથેને સાથે ફરતા સંતરીઓ અમારા બધાની પાછળ પાછળ ફરતા રહેત, બહુ મજા આવત. એમ તો લંડનની ટ્યુબમાંય સાથે ચડત, સાથે ઉતરત, સ્વિટ્ઝર્લેન્ડમાં બરફના ગોળા એકબીજા પર ફેંકત, નકાતાના ગામમાં ખટાવ શેઠની દુકાને એક જ જાતના કાપડના તાકાના તાકા ફડાવત, પછી હરિદરજીને ઘેર બેસાડી ઢગલા બંધ કપડાં સીવડાવત, જેવો મારો બુસ્કોટ એવો જ મારા દીકરાનો અને એવો જ મારા પોતરાનો, બાની જેવી સાડી એવી જ મારી વહુની, મારા દીકરાઓની વહુની અને આ પોતરીની. કોઈ જાય જ નહીં, બધા ભેળા હોય, આ ખોબા જેવડું ઘર ન હોય. દિલ્હીનું રામલીલા મેદાન પણ નાનું પડે, એવડા મોટા ઘરમાં રહેતા હોત તોય સાંકળ મોકળમાં રહેવું પડતું હોત. સાંકળ મોકળમાં કાંઈ વાંધો ના આવે, જ્યાં બધાના પરસેવાની ગંધ એક સરખી હોય, જરાય જુદા નહીં, બધા એકબીજાના દદુ, એકબીજાની મમ્મી, એકબીજાની બા, એકબીજાના પપ્પા, એકબીજાના વિનુ, એકનો આનંદ તો બધાનો આનંદ. મારી બહુ ગીત ગાય, બા ઝીલાવે છે, પુત્રો વધુ ભેળી ગણગણે છે, એક જણ દુઃખી બીજું દુઃખી, બા ઉદાસ છે, મારી વહુ અને પુત્ર વધુ પણ ઉદાસ છે. પોતરો પરીક્ષાનું વાંચવા રાતે જાગે છે, મારા બાપુજી એની સાથે જાગે છે. મારા અડધા વીતેલા 70મા વર્ષની રાતે પાછલા પહોરના ટકોરા પડે છે, તે જ ટકોરા 4 વર્ષની ઉંમરની રાતે સંભળાય છે. કેટલાય લોલક એકી સાથે હાલે છે, આમથી તેમ અને તેમથી આમ. હજી આવ્યા નથી તે વર્ષોમાં ક્યાંક ઊભો ઊભો મારી પોતરીનો વર મને બોલાવે છે અને મને સંભળાય છે. અને હજી આવ્યા નથી તે વર્ષોમાં ક્યાંક ઊભો ઊભો પોતરીનો વર મને બોલાવે છે અને મને સંભળાય છે, છેક અમારા લીંપણવાળા ઓરડામાં. હું બાની ડોકમાં હાથ નાખીને ઘસઘસાટ ઊંઘું છું. હવે નથી તે લોકોએ હોય, તે વખતે નહોતા પણ હવે છે તે લોકોએ હોય, ભવિષ્યમાં આવવાના છે તે લોકોએ હોય, આગળ પાછળ પહેલાં પછી વીતેલું હમણાંનું હવે પછીનું જેવું કંઈ નહીં. બધા સળંગ જોડાજોડ, વાંધો ના આવે, એક ઘરમાં સમય જવાય, ખબર જ પડે નહીં કે કોણે ક્યાં હોવાનું છે. કોઈને મૂકવા જવાનું નહીં, કોઈની વાત જોવાની નહીં. વિચાર તો કરો, રાતે પ્રાર્થના કરવા ટાણે બધા સમૂહમાં ગાતા હોય ત્યારે કેવું સંભળાય, નાદ ઉઠે નાદ, દશે દિશાને ગજવતો, ગુગવતો, ખૂણે ખૂણામાં ફરીવડતો. દેન છે કોઈની કે મને, અમને, એને, તને કોઈ સાંભળે નહીં. હસવું એ સાથે, રોવું એ સાથે, એકને ગલી પચી કરો, પેઢીઓને પેઢીની ચામડી થતરી ઉઠે. એકને ગલી પચી કરો, પેઢીઓને પેઢીની ચામડી થતરી ઉઠે. વહેલી સવારે બકરીને ધણમાં મૂકવો કોણ જાય છે? બધા. કોણ છે જે ઠાકર મંદિરમાં ઝાલર વગાડે છે? બધા. કોણ 15મી ઓગસ્ટની પ્રભાત ફેરીમાં ફરે છે અને ધ્વજવંદન પછી પતાસા ખાય છે? બધા ખાય છે. કોણ બેઠું છે પીઝા હટમાં? દાદા, બાપુજી, બા, વહુઆરુઓ, મારા પોતરા. પતરાના છાપડાવાળા થિયેટરમાં ઇન્ટરવલ પડ્યો છે અને બાળના મલ્ટીપ્લેક્સ થિયેટરના ઉગડે છે. બધા નાનપણના ઘરમાં હુડુડુ કરતા અંદર ઘૂસ્યા હતા, તે જ બધા 70મા વર્ષની વયે જે ઘરમાં રહું છું એમાંથી બહાર નીકળે છે. એવા કેટલાય ઘરોમાં આવન જાવન ચાલુ રહે, કેટલી શેરીઓ પસાર કરે, કેટલી ઋતુ માથે લે, કોઈ થાકે નહીં, ઊંકારો પણ નહીં. એકની ગત તે સૌની ગત, મજા બહુ જ આવે. ઉનાળાની બપોરે કેરી ઝાપટીને બધા જગ્યા મળી
ત્યાં લાંબાથી નસકોરા બોલાવે છે. બે દિવસથી ગેરાયેલો વરસાદ વરસવા લાગે છે, તે સાથે જ બધા ભેગા થઈ દોરિયા નીચે વાંસો ધરીને ઊભા રહી ગયા છે. ગીત ગવાય છે લગ્નના, બધા ભેળા પડે છે. કોઈના જન્મદિવસ જુદા નહીં, હેપી બર્થડે ટુ વી ઓલ, આગળ પાછળ જેવું કશું નહીં, બધું એક વર્તુળમાં સમાયેલું. અંત જેવી સંભાવના જ્યાં ન હોય ત્યાં ક્યાંથી શરૂ થયું એની ખબર જ પડે નહીં. લગ્ન ગીતમાં કોનું નામ ક્યારે લેવાશે કોઈ કહી શકે નહીં. આ આવ્યું મારી બાનું નામ, આ આવ્યું મારી વહુનું નામ, આ આવ્યું દુકરાની વહુનું નામ, અને આ લેવાયું પોતરીનું નામ. બધા ડોકા લંબાવીને બેઠા છે, મારું નામ લેવો, મારું નામ લેવો, મારું ગીત ગાઓ, મારું ગીત ગાઓ, મારો વારો, હવે તો મારો જ વારો. વારો ખરો, પણ એવો વારો નહીં જે જન્મતાની સાથે જ માથે લટકતો હોય. વારો ફટાણાનો, વારો મા થવાનો, વારો બાપ થવાનો, વારો દાદા દાદી થવાનો, વારો દીકરો થવાનો, વારો પોતરીના આણાનો, વારો પોતરો બનવાનો, વારો પરદાદા બનવાનો, વારો મોસાળું કરવાનો. હડસડાઈ જવાનો વારો નહીં, ચાલા જવાનો વારો નહીં. કપડાં ધોવાયા, સુકાયા, સંકેલાયા, પહેરાયા, ફરી ધોવાયા, હવાની લહેરખી આવે ને વરઘણી પર છાયલ ધોતિયા જીન્સ સ્કર્ટ એકસાથે ફફડે. ઊભા હતા તે બેઠા થાય, બેઠા હોય તે પગ લાંબા કરીને ભીંતને ટેકો દે. દાળના વઘારથી રસોડું મગમગે, સફેદ માટીથી વર્ષોની ભીંત ધોળાતી રહે. દાદાના ઘરના તાજા લીંપણની સુગંધ આવે અને આજના પરફ્યુમની સુગંધથી બાપુજી તર બની જાય કે ના, છે તો અસલ સુગંધ. એ સુગંધ પાછળ હું ગેલો થયો હતો, તો પછી એવી જ સુગંધ પાછળ ગેલા થયેલા મારા પુત્રને, એની સાથે બનતી છોકરીને SMS કરવાનો તો રહી ગયો, એવું યાદ આવે તો ભલે ને આવે. હું વોટ્સઅપ પર મારો ફોટો અપલોડ કરવા માગું છું એ લોકોને, જે લોકો મને વિનું કહેતા. કદાચ કોઈનો રિપ્લાય આવે, બીપ સંભળાય અને હું ભર ઊંઘમાંથી સફાળો બેઠો થઈ જાઉં. અડધા વીતેલા 70માં કે 75માં કે 99માં વર્ષે કોઈ બોલાવે છે કે કોઈ બોલાવવા આવ્યું છે. એકવાર ફરી તાળીઓના ગડગડાટથી આપણી ભાષાના આ સર્જકને વધાવી લઈએ. અમારે ગામડા ગામમાં છોકરીઓ ભરત ભરતી હોય ને કરિયાવાર, એમાં અમુક છોકરીઓ એટલી પાકી હોય કે એકદમ નવું ભરત શીખીને લાવે, પછી એના અમુક તાકા ભરીને આવે બહેનપણીઓની સાથે. અને એમાંનો એક ભરત છે મોતીદાણો ભરત, બહુ અઘરું ભરત છે. અને બાકીની બહેનપણીઓ પૂછે કે આ તું ક્યાંથી શીખી લાવી, અમને તો શીખવાડ, તો પેલી ન કે જબરી, પોતાનું ભરત કે નહીં. એટલે બાકીની બહેનપણીઓ એમ કે જો છેડો મળી જાય ને તો આખી વાત ખબર પડી જાય કે ભરત ક્યાંથી શરૂઆત થઈ ને કેવી રીતે ભરાણું. કેફિયતની આ મજા છે કે સર્જક છેડો આપે છે. અને આજે આપણે એક એવો માણસ, એક એવો સર્જક જે પોતાની છાતીમાં રણ સાથે લઈને ચાલે છે, એ રણના ખૂણા આપણે તપાસ્યા. અહીંયા RR શેઠ પ્રકાશિત આ સર્જકના જેટલા પુસ્તકો છે ઉપલબ્ધ છે, આપ એ પુસ્તકો મેળવી શકો છો. નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત પુસ્તકો પણ ઉપલબ્ધ છે, આપ એ પુસ્તકો ચકાસો, તપાસો. ખાસ અહીં એક ડાયરી મૂકી છે, જો આપ નવજીવન ટ્રસ્ટના આ જે કાર્યક્રમો છે નવજીવન ટોક્સ, તો આવનારા કાર્યક્રમની વિગતો આપણને મળે અને પાછળના કાર્યક્રમોની YouTube લિંક મળે વોટ્સઅપ થકી, તો આપ આપનો વોટ્સઅપ નંબર નોંધાવી શકો છો. સર્જક વિનેશ અંતાણી અમારા નિમંત્રણને માન આપી ખાસ પધાર્યા, એમનો આભાર માનું છું. અમારા નવજીવનના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ અને નવજીવન ટોક્સના પરામર્શક કપિલ રાવલ અને શિલ્પા દેસાઈ ઉપસ્થિત છે, એમનો આભાર માનું છું. મારી ટીમ સાગર, મિલન, મેહુલભાઈ, એ દરેક કિશન, આ બધાનો આભાર માનું છું કે એમની મદદથી આ કાર્યક્રમ તમારા સુધી પહોંચે છે. આપ સૌનો ફરી ફરી આભાર માનું છું કે આપ વરસતા વરસાદમાં આ સર્જકને ધોધમાર ઝીલવા પધાર્યા. 21 ઓગસ્ટ હવે આવનારા કાર્યક્રમની એક વિગત આપું. હવે શીતળા સાતમના ઢેબરા અને ગોકુળ આઠમની પંજરી ખાધા પછી
21 ઓગસ્ટના રોજ આ જ સ્થાન પર નવજીવન ટોક્સમાં કાવ્યગોષ્ઠીમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે દલપત પઢિયાર. ભજનવાણી, સંતવાણી અને એમણે જે શબ્દને ઝીલ્યો છે એ શબ્દની વાત કરવાના છે, એમના મુખે આપણે ભજનો સાંભળવાના છીએ. તો કાવ્યગોષ્ઠીમાં દલપત પઢિયાર 21 ઓગસ્ટ રવિવારે સાંજે 5:30 આ જ હોલમાં ઉપસ્થિત થવાના છે. આપ સૌને એ કાર્યક્રમ માટે અગાઉથી આગોતરું નિમંત્રણ પાઠવું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.